નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે આજે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે પાઠ 9મો જે છે એ વન અને વન્યજીવ સંસાધનો વિશે આપણે માહિતી મેળવીને પાઠ જે છે આપણે પૂર્ણ કર્યો. આજે આપણે ધોરણ 10 નો સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 10 ભારત અને કૃષિ જે છે એના વિષય ઉપર આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આજે આ પાઠની શરૂઆત આપણે કરી રહ્યા છીએ ત્યારે એક સૌ પ્રથમ વાત કરી દઉં કે આપણે જ્યારથી છઠ્ઠા ધોરણથી સામાજિક વિજ્ઞાન જે વિષય આપણે ભણતા થયા છીએ ત્યારથી આપણને એ વિષયમાં એટલું તો જાણવા મળ્યું છે કે ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. મેજોરિટી આ દેશ જે છે એ ખેતી આધારિત દેશ ચાલે છે. તો આપણે એ ખૂબ સારી રીતે સમજીએ છીએ અને અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ. આજે એ ભારતની કૃષિ જે છે, ખેતી જે છે એના ઉપર આપણે વિષયવાર કે વિગતે ચર્ચા કરવાની છે. તો વાત કરીએ આપણે પ્રાચીનકાળ સમયની, તો પ્રાચીનકાળ સમયમાં સિંધુ સંસ્કૃતિ વિશે આપણે જોયું છે, જાણ્યું છે, એમ જ મિસર સંસ્કૃતિ વિશે પણ આપણે જાણીએ છીએ, બરાબર છે. તો એ સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં આદિમાનવ જે છે એ નદી કિનારે વસવાટ કરતા થયા હતા, આપણે બધું જ જાણી ગયા છીએ. શું કામ? કારણ કે ખેતી જે છે એ જ્યારથી આદિમાનવ કરતો થયો ત્યારથી એને પાણીની જરૂરિયાત પડી અને એને યોગ્ય સ્થળ એ નદી કિનારાનું જગ્યા જે છે એ જ યોગ્ય લાગી કે જેથી કરીને ત્યાં ખેતી જે છે સારી રીતે થઈ શકે. તો એને એ ઉચિત જગ્યા સમજી અને ત્યાં જ વસવાટ કરવાનું નક્કી કર્યું. એટલે પ્રાચીન કાળથી આપણે જોતા આવીએ તો કૃષિ ભારતના મોટા ભાગના લોકોની એક આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે જેના દ્વારા રૂપિયા જે છે મેળવી શકાય છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર જે છે એ કૃષિ રહ્યો છે. આપણી દેશની અર્થવ્યવસ્થા એ ખેતી પર નિર્ભર છે, ખેતી પર આધાર રાખે છે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે કે જેના દ્વારા આર્થિક રીતે આગળ વધી શકાય છે. શ્રમ શક્તિના એટલે કે જે મજૂર છે, શ્રમિકો જે છે એ જેની શક્તિના લગભગ 60% જેટલા લોકો જે છે, બરાબર છે, એ ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત, ખોરાક તો પૂરો પાડે જ છે પણ એના ઉપરાંત ઉદ્યોગો માટે પણ વિવિધ પ્રકારનો કાચો માલ જે છે ને એ પણ પૂરો પાડે છે. તો એ કેમાંથી મળે છે? તો કે ભાઈ એ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં, આખા રાષ્ટ્રની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે કે જેમાંથી ઉત્પાદન થતું હોય છે. નિકાસમાં પણ વાત કરીએ, આપણે બહારના દેશોની અંદર માલ સામાન જે મોકલીએ છીએ તો એ નિકાસની વાત કરીએ તો નિકાસમાં પણ ખેતી પાકો જે છે અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. ખેતીમાંથી જે કાચો માલ મળે છે અને જેમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે તો એ ખેત પેદાશો જે છે એનો 18% જેટલો હિસ્સો છે. ખેતીના પાકો અને ખેત પેદાશો, બરાબર છે, કે ખેતીનો જે પાક છે, કાચો માલ જે છે એમાંથી જે બીજી કોઈ વસ્તુ બનાવવામાં આવતી હોય અને એ બહારના દેશમાં મોકલવામાં આવતી હોય તો 18% જેટલો હિસ્સો ધરાવે છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ જે છે એ પ્રાપ્ત થાય. દર વર્ષે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું એ મેળવી શકાય છે, બરાબર છે, બહારના દેશોમાં નિકાસ કરીને. ભારતીય અર્થવ્યવસ્થા જે છે એ મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એવું કહી શકાય. ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય
એવી અનુકૂળતા વાળી જમીન, એવી આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર જે છે એ કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. બરોબર છે, આટલું બધું હોવા છતાંય ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાનો નથી. તો કે ભારતનો ખેડૂત તે એ જે છે એ એકંદરે ગરીબ અને નિરક્ષર છે. શું કામે વિકાસ નથી સાધી શકાનો? તો કે ભારતના જેટલા પણ ખેડૂત છે એ એકંદરે એટલે કે મોટા ભાગના કેવા છે? તો કે ગરીબ છે અને નિરક્ષર છે, ભણેલા નથી. બરાબર છે. તોય છતાં આપણે જાણીએ છીએ કે હાલમાં તો કૃષિ ક્ષેત્રે ઘણો બધો વિકાસ સાધી શકાનો છે પહેલા કરતા, કારણ કે ઘણી બધી ટેકનોલોજી જે છે એનાથી એને ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખેતીમાં પાકનું ઉત્પાદન સારું લઈ શકાય છે તેની પૂરતી માહિતી જે છે એ ખેડૂત મેળવતો થયો છે અને એના જ કારણે ખેતીમાં વિકાસ સાધી શકાનો છે. પણ જે બીજા દેશોએ વિકાસ કર્યો છે એટલો ભારત દેશે કર્યો નથી. બરાબર છે. ખેતી પ્રધાન દેશ ભલે રહ્યો પણ બીજા બધા દેશો જેટલો વિકાસ સાધી શક્યા છે એટલો ભારત દેશ વિકાસ દેશે કરી શક્યો નથી. શું કામ? કારણ કે ગરીબ અને નિરક્ષરતા આ મુખ્ય કારણ છે. તો સિંચાઈની અપૂરતી સગવડ પણ છે. ઘણા કારણો જે છે એ માત્ર ગરીબ ને નિરક્ષરની પણ વાત નથી, ઘણા એવા કારણો છે કે જેના કારણે ખેતીમાં આપણે વિકાસ સાધી શક્યા નથી એટલો બધો. તો કે એના કારણોની વાત કરીએ તો કે ભાઈ, એક તો સિંચાઈની અપૂરતી સગવડ. ઘણા લોકો પાસે ખેતીની જમીન છે પણ ક્યાંય ગાર નથી કે કૂવો નથી, પૈસા નથી, એના કારણોસર એટલે સિંચાઈ નથી થઈ શકતી યોગ્ય રીતે. એની અપૂરતી સગવડતાના કારણોસર આવી રીતના પાક જે છે ઉત્પાદન થઈ શકતું નથી સારું. બીજું, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. વરસાદ જે છે એ અનિયમિત છે અને અનિશ્ચિત છે, ક્યારે આવે એનું કંઈ નક્કી હવે હોતું નથી. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ચોમાસાના સમયમાં જ્યારે ભાદરવો માસ આવે ત્યારે ખૂબ જ તડકા પડે, વરસાદ ન હોય, છતાંય આપણે વરસાદ જે છે એ આવે છે અને એનો આપણે અનુભવ કરીએ છીએ. બરાબર છે. શું કરે? તો કે પાકને નુકસાન કરશે. ઘણા બધા ખેડૂતો જે છે એના પાકને ઘણું બધું નુકસાન પહોંચી રહ્યું છે. બરાબર. વરસાદની જરૂર હતી એટલો વરસાદ આવી ગયો, હવે વરસાદની જરૂરિયાત નથી. બરાબર. જો વધારે વરસાદ પડ્યો તો લીલો દુષ્કાળ પડશે, ખેતીના પાકને નુકસાન થશે. બરાબર છે. વરસાદ ન પડે તો સૂકો દુષ્કાળ, વરસાદ વધુ પડે જેટલો જોઈએ છે એના કરતાં તો લીલો દુષ્કાળ જેને આપણે કહીએ છીએ, તો ખેતીના પાકને ત્યારે પણ નુકસાન થાય. માટે વરસાદ જે છે એક અનિયમિત ને અનિશ્ચિત વરસાદ એ પણ જે છે એ ખેતીને નુકસાન કરતા છે. બીજું, વધારે વસ્તી. વસ્તી વધારે છે ત્યારે પાક જે છે એનું ઉત્પાદન ગમે એટલું થતું હોય પણ એ ઉત્પાદન જે છે બહારના દેશોની આપણે બહારના દેશોમાં આપણે મોકલી શકતા નથી એટલે અર્થવ્યવસ્થાને નુકસાન ક્યાંક ને ક્યાંક થવાનું છે. એટલે વધારે વસ્તી પણ જે છે ને એ પણ એક મુખ્ય પરિબળ જે છે કે જે ભાગ ભજવે છે પોતાનો. બરાબર છે. કુટુંબનું મોટું કદ, ખેડૂત જે છે એનું કુટુંબ મોટું હોય તો મોટા ભાગનું ખેતીનું ઉત્પાદન જે છે ને પોતાના ઘરની અંદર જ વપરાઈ જતું હોય છે અનાજ. બરાબર છે. માટે ખેડૂત જે છે ને વેચી શકતો નથી અને વધુ પડતું અનાજ ન વેચી શકે એટલે એની પાસે રૂપિયા ન આવે. બરાબર. એટલે કુટુંબનું મોટું કદ પણ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવતું હોય છે. નાના કદના ખેતરો, નાના નાના ખેતરો હોય પોતાની પાસે, જમીન ઓછી હોય તો આવી રીતના. કારણ કે હવે તો જેમ જેમ માતા પિતાને જેમ સંતાન વધારે એમ ખેતર જે છે 20 વીઘા હોય તો એમાંથી 4 સંતાનો હોય. બરાબર છે. એટલે તરત એના ભાગ પડે કે 5-5 વીઘા આપી દો, 5-5 વીઘાના 4 ભાગ પડી ગયો
ખેતર જે છે એનું કદ કેવું થઈ ગયું, નાનું થઈ ગયું, બરોબર છે? તો એ નાના કદના ખેતરો પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, અવનવીન પ્રયોગો નથી થતા, બરોબર છે? ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે પણ આપણે ઉપયોગ કરતા નથી, એનો પ્રયોગ નથી કરતા. ટપક સિંચાઈ પદ્ધતિ પણ પહેલાં તો કોઈ પ્રયોગ કર્યો હશે ને, બરોબર છે, કે ઓછા પાણીએ પાકનું ઉત્પાદન લઈ શકાય. તો એ પ્રયોગ પ્રત્યેની જે ઉદાસીનતાવાળું વલણ જે છે ને, એ પણ એના કારણે પણ આપણે વિકાસ જે છે ખેતીમાં સાધી શકતા નથી. બીજું છે રાસાયણિક ખાતર. તો રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ પણ ખરેખર નુકસાનકારક છે. યોગ્ય ઉપયોગ કરી જાણવો જોઈએ કે ક્યારે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરવો ને કેટલા પ્રમાણમાં કરવો, બરાબર છે? એ સિવાય સુધારેલ બિયારણ જે છે એ ઓછા વપરાતા હોય છે, તો એનું ખાસ ધ્યાન રાખવું. આધુનિક યંત્રો, નવીન ટેકનોલોજી આવી છે, નવા યંત્રો શોધાઈ ગયા છે, છતાં આપણે જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર છે? અને એના કારણે ઉત્પાદનની અંદરમાં ક્યાંક ને ક્યાંક નુકસાની પહોંચે છે. અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ, વિજ્ઞાન ક્યાંનું ક્યાંય પહોંચ્યું છે છતાંય આપણે એનો ઉપયોગ કરતા નથી. ખેતી પ્રત્યે ઉદાસીનતાવાળું વલણ છે, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઓછો ઉપયોગ કરીએ છીએ. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવો. આ દીકરો 10 ધોરણ પાસ થયો હોય, જે ખેડૂત વર્ગ છે જે કંઈ ભણેલા જ નથી, અને જે એનો સંતાન 10 ધોરણ પાસ થઈ જાય એટલે એમ થાય કે ઓહો ઘણું બધું ભણી લીધું છે, બરાબર છે? એટલે 10 ધોરણ પછી 12 ભણવા માટે જાય છે, અથવા તો 10 ભણી લીધા પછી એ વ્યક્તિ જે ભણેલ છે એને ખેતીકામ કરવું ગમતું નથી, બરાબર છે? એ કોઈકને કોઈક બીજો બિઝનેસ કે કોઈકને કોઈક બીજી નોકરી એમાં જોડાઈ જશે પણ ખેતી નહીં કરે. એટલે એ જે લોકો શિક્ષિત વર્ગના લોકો જે છે એનું વર્ગનું ખેતીમાં ન જોડાવું, ખેતીમાં જોડાતા નથી. તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજો, આજે સમાજમાં ખેતી જે લોકો કરે છે ને એનો દરજો જે છે એ કેવો છે, તો કે ઉતરતો. લગ્ન સમય, સમાજની વાત થાય છે એટલે લગ્નની વાત કરીએ, બરાબર છે? તો લગ્ન સમયે ક્યારેય ક્યાંય દીકરી જોવા જવા માટે થાય તો ત્યાં એવું કે ખેતી કામ કરે છે એટલે તરત એનો ઉતરતો દરજો લોકો જે છે એમ કે છે ખેતી કામ કરે છે એમાં કાંઈ ના હોય, બરાબર છે? એટલે દીકરી જે છે દેતા નથી, એટલે ખેતીનો ઉતરતો દરજો જે છે ક્યાંક ને ક્યાંક એને નુકસાનકારક બની રહ્યો છે, બરાબર છે? એના કારણોસર ખેતી જે છે બધા છોડી અને 5000ની નોકરી મળે તો એ કરતા હોય છે પણ ખેતી કામ નથી કરતા હોતા, બરાબર છે? આજે આ કોરોના મહામારી વચ્ચે આપણે બધા લોકો જોઈએ છીએ તો શહેરમાંથી ગામડાઓ તરફ બધા લોકો પ્રયાણ કર્યું, બરાબર છે? કે આગળ વધ્યા, આમ આગળ વધ્યા ન કહેવાય પાછળ ગયા કહેવાય, બરાબર છે? જ્યારે તમારે જરૂરિયાતથી વિકાસ કરવો તો ત્યારે તમે શહેરમાં આવ્યા, પણ આજે મહામારી ચાલી રહી છે બચવા માટે થઈને તમે ગામડાઓની અંદરમાં વસવાટ કરવા લાગ્યા, કેટલો સમય તમે બચવાના છો, બરાબર છે? કેટલો સમય તમે બચવાના છો, ભાગવાના છો, બરાબર છે? એવું એક પણ સ્થળ બતાવો કે જ્યાં વાયરસ નથી પહોંચવાનો, દરેક જગ્યાએ પહોંચવાનો છે. જો તમારા જીવ જે છે એને બચાવવાનો તમે થોડોક સમય માટે બચાવી શકશો, બરાબર, બાકી ફેલાવવાનો છે એ તો બધી જગ્યાએ ફેલાવવાનું છે. તો ઘણા લોકો અહીંયા નોકરી કરતા હતા એવા લોકો એ નોકરી જે છે એ બંધ થઈ એટલે ગામડે જતા રહ્યા ખેતી કામ કરવા લાગ્યા. જે નથી નહોતા કરતા ખેતી કામ, જે કોઈ દિવસ કંઈ કર્યું નથી એવા લોકો ખેતી કામ કરવા લાગ્યા, બરાબર છે? મગજની અંદર રાણા સાહેબનું ઉદાહરણ ન લેતા, રાણા સાહેબ તો ખેતી કરે જ છે, બરાબર છે? એટલે એ ખાસ કહી દઉં, રાણા સાહેબ જે છે એ ખેતી પહેલેથી કરે જ છે, જ્યારે ગામડે જાય છે ત્યારે એ ખેતી કામ કરતા જ હોય છે, બરાબર છે? અત્યારે તો સ્કૂલ બંધ છે એટલા માટે થઈને એ ઘરે જ છે, એટલે ઘરે ગયા હોય એટલે સ્વાભાવિક છે કે તે. પણ જે લોકોને અહીંયા નોકરી ચાલુય છે પણ બીકના મારા ભાગ્યા છે, હું એનું ઉદાહરણ આપું છું, બરાબર છે? તો હવે કેમ ખેતી થાય છે, પહેલાં કેમ નહોતી થતી, બરાબર? તો કે એનું કારણ એ સમાજમાં ઉતરતો દરજો છે ને ખેતીનો. તો કે સમાજમાં ખેતીને કોઈ લોકો સ્વીકારતા નથી, તરત દીકરી જે છે ખેતીને સાવ સામાન્ય વસ્તુ ગણે છે, બરાબર છે? તો એના કારણોસર ખેતીમાં લોકો ઓછા જોડાય છે, એના કારણે પણ ખેતીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે.
એટલા માટે વાત મારે આ સમજાવવાની હતી કે લોકો જે છે શિક્ષિત લોકો એ ખેતીમાં જોડાતા નથી અને સમાજમાં ખેતીને ઉતરતા દરજાની માનવામાં આવે છે એટલા માટે હવે વાત કરીએ આપણે આગળ તો કે ભાઈ વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે આખા વિશ્વની જો વાત કરીએ તો વૈશ્વિક ઉત્પાદનની વાતમાં એની સામે ઉત્પાદન સામે ભારતનું ઉત્પાદન જે છે પ્રમાણમાં ઘણું ઓછું છે બીજા બધા દેશો ઘણું ઉત્પાદન કરી રહ્યા છે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે વૈજ્ઞાનિક સંશોધનો કરે છે ડીઆરએમનો ઉપયોગ કરે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે ભણેલ ગણેલ લોકો ખેતીમાં જોડાય છે બરાબર છે એને એ સામાન્ય ઉતરતો દરજ્જો નથી માનતા તો આ જે છે એ ખેતીમાં પ્રગતિ લાવે બરાબર છે કૃષિના પ્રકારો વિશે આપણે હવે આગળ સમજવાનું છે તો એના વિશે વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું કૃષિના પ્રકારો ખાસ મોસ્ટ આઈએમપી દસમા ધોરણની બોર્ડની એક્ઝામની અંદરમાં કૃષિના પ્રકારો અને કૃષિ પદ્ધતિઓ પૂછાતી જ હોય છે અને આ બે એવી વસ્તુ છે કે કૃષિની પદ્ધતિ પૂછાણી હોય ત્યાં કૃષિના પ્રકાર લખી નાખે વિદ્યાર્થીઓ અને કૃષિના પ્રકાર પૂછા હોય ત્યાં કૃષિ પદ્ધતિ લખી નાખે છે આ બેમાં કન્ફ્યુઝન વિદ્યાર્થીઓ ઘણી વખત થતા હોય છે તો મિત્રો અત્યારે આ ખાસ અગત્યના ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું પણ એક વખત ઘરે વાંચી લેજો જેથી કરીને બોર્ડની એક્ઝામ દેતી વખતે આમાં કન્ફ્યુઝન કોઈ દિવસ થાય જ નહીં ખાસ મગજની અંદરમાં ફિટ બેસાડી લેજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ વિગતે આપણે એને ભણશું અભ્યાસ કરશું આજના દિવસે રાખીએ છીએ આવજો જય ભારત